नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। धोरण 3 वीडियो नंबर 2 છે, વિષય પરિણામ પ્રકરણ 15 માટીની મજા। હવે આપણે વિડિયો નંબર 1 ની અંદર જોયું હતું કે કાગડો જે હોય છે કે કોથિંબુ જે ફળ હોય છે એ ફળને ખાવાનો પોતાની ચાંચ વડે પ્રયત્ન કરે છે, પણ કોથિંબુ એવું કહે છે કે તારી ચાંચ કેવી છે, ગંદી છે। કેવી છે? ગંદી। તો તું જા એ ચાંચ ધોઈ અને પછી મને ખોરાક તરીકે તું ઉપયોગ કર। પણ હવે કાગડો એવો જાય છે તો કાગડો સીધો કોની પાસે જાય છે ચાંચ જોવા માટે? કુવા પાસે જાય છે। કોની પાસે જાય છે? કુવા પાસે। હવે કુવા પાસે જાય છે અને કહે છે કે મને તું પાણી આપ જેથી મારી ચાંચ ધોઉં અને કોથિંબુ ખાઉં। કે તો કુવો કહે છે કે હું તને પાણી આપું, પણ એના માટે તારે ઘડો લાવવો પડશે, અને ઘડો લેવા કોની પાસે જવું પડશે? કુંભાર પાસે જવું પડશે। કોની પાસે જવું પડશે? કુંભાર પાસે જવું પડશે। એટલે કુંભાર પાસે જાય છે કે કુંભારભાઈ, કુંભારભાઈ મને ઘડો આપો, મારે આ રીતે ચાંચ ધોવી છે અને કોથિંબુ ખાવું છે। તો કુંભાર કે અત્યારે મારી પાસે ઘડો નથી, પણ તું ટીંબા પાસે જા અને ટીંબો તને માટી આપશે, એ માટીમાંથી હું ઘડો બનાવીશ અને તું એનાથી શું કરી ઘડામાં પાણી ભરજે અને તારી ચાંચ ધોઈ અને કોથિંબુ ખાજે। એટલે કાગડો પાછો કોની પાસે જાય છે? ટીંબા પાસે છે। જો ટીંબાને કહે છે કે ટીંબા ટીંબા તું મને માટી આપ, કે તો ટીંબો એવું કહે છે કે તું મને માટી ખોદવા માટે મરગલાની શું લીયા કે સિંગડા લીયા, શું લીયા કે સિંગડા લીયા કે, તો તું માટી ખોદજે અને પછી કુંભારને આપજે અને કુંભાર ગળો બનાવશે, તું પાણીથી ચાંચ જોઈ અને કોથિંબુ ખાજે। એટલે હવે કાગડો કોની પાસે જાય છે? ટીંબા પાસેથી જાય, પછી હવે મરગલા પાસે જાય, તો મરગલાને કહે છે કે મને ડરાવવા માટે તું કૂતરાને બોલાવી લે। કોને બોલાવી લે? કે કૂતરાને બોલાવે છે। કૂતરો મને ડરાવશે કે મારી સિંગડી હું તને આપીશ, અને તું ટીંબા પાસે જે માટી ખોદજે અને કુંભારને આપજે, માટીનો ઘડો બનાવશે અને પાણીથી તારી ચાંચ અને કોથિંબુ ખાજે। કે તો હવે કૂતરા પાસે જાય, એટલે કૂતરા ભાઈ તમે મરગલાને શું કરો કે ડરાવી બતાવે કે મને શું આપશે, સિંગડી આપશે, અને મને કે હું એ ટીંબા પાસે જે માટી ખોદીને આવી છે ઘડો બનાવીશ અને પાણીથી મારી ચાંચ અને કોથિંબુ ખાઈશ। કે તો આ રીતે એક કૂતરા પાસે જાય, તો કૂતરો શું કહે છે કે હું એને ડરાવું ખરો, પણ મને અત્યારે શું લાગે છે કે બહુ જ ભૂખ લાગી છે, કે તો ભૂખ લાગી છે તો ભૂખ માટેનો કંઈ કહેવાની ઇલાજ કરવો પડે, તો તું મને ગાયનું દૂધ લાવી આપ। તો શું થાય કે કાગડો ગાય પાસે જાય છે, તો ગાય પાસે પણ આની આ જ વાત કરે છે, તો ગાય કહે છે હું તને દૂધ તો આપું, પણ અત્યારે દૂધ બરાબર આપું કરું, તું એના માટે મને ખડ લાવ, ખડ એટલે થોડું ઘાસ લાવ, તો કંઈ જવું પડશે તારે કે સીમમાં જવું પડશે, તો સીમમાં જા અને સીમમાં જઈને ખડવાઈ મને તું ખવડ, મને તું ખવડાવ કે હું તને મને પછી દોઈ લેજે કે। તો કાગડો કઈ જાય છે? હવે સિંહમાં જાય છે, ખડ લેવા માટે જાય છે, ઘાસ લેવા માટે। તો શું ઘાસને કહે છે કે ઘાસ મને ઘાસ આપ કે, પણ ઘાસ કહે છે કે હું તને આપું તો બધું ભરવા માટે દાતરડું તો લાવ્યો નથી, તો દાતરડું લેવા માટે કોની પાસે જવું પડશે? એને લુહાર પાસે જવું પડશે, કારણ કે લુહાર શું કરે, લોખંડના વાજારો બનાવે છે। તો એ લુહાર કહે છે કે હું તને દાતરડું આપું, તો દાતરડાથી ઘાસ કાપે છે, ગાયને ખવડાવે છે, ગાય દૂધ આપે છે, એ દૂધ કૂતરાને પીધા છે, કૂતરો મરઘડા કરાવે છે, ચીંદડી આપે છે, ટીંબાને આપે છે, ટીંબો શું કરે છે માટી ખોદીને કુંભારને ફરી જાય છે, અને કુંભાર ઘડો સ્વસ્થ જળ બનાવે છે, એમાં પાણી ભરે છે, કાગડો પોતાની ચાંચ ધોવે છે અને કોથિંબુ ફળ ખાય છે। પણ કાગડાને આ મેળવવા માટે એક તો મહેનત કરવી પડી ને, પણ આની અંદર આ પ્રકારની માટીની મજાની અંદર આપણે જોઉં કે કેટલાક વ્યવસાયકારો આવ્યા છે, આપણે શું આવ્યા છે વ્યવસાયકારો, તો કેટલાક વ્યવસાયકારોની આપણે માહિતી એની અંદર મેળવતા રહીએ। તો આપણને પહેલો વ્યવસાયકાર આપેલો છે, જો દેખાય છે તમને કે આ કુંભાર છે, કોણ છે? કુંભાર। તો કુંભાર શું બનાવે છે? માટીના વાસણો બનાવે છે। પછી બીજા નંબરનો છે લુહાર, કે જે લોખંડના ઓજારો બનાવે છે। પછી ત્રીજા નંબરનો જે છે કોણ છે? સુથાર, બરાબર, એ શું કરે છે? લાકડાના, બરાબર, આપણે બારી બારણા હોય એટલે ફર્નિચર રાચ રચીલું બનાવે છે। ત્રીજું કોણ છે? જો બૂટ ચંપલ સીવે છે તો એ શું કહેવાય છે? મોચી કહેવામાં આવે છે। પછી છે આપણા, બરાબર, આપણા કપડાં સીવે છે દરજી, અને આ કોણ છે? કડીઓ। પણ આ જે બધા વ્યવસાયકારો જોયા એના કંઈક ના કંઈક શું છે? હથિયારો ઓજારો પણ છે। તો જો અહીંયા આગળ કુંભાર આપ્યો છે, તો કુંભારનું શું હોય? સોય દોરો, કાતર, હથોડી, માપપટ્ટી, લ્યાલું, રંધો કે ચાકડો, તો શું હોય? ચાકડો। તો ચાકડાની અંદર આપણે શું કરવું પડે? ખરું કરવું પડે। તો લુહારની શું હોય? તો કે હથોડી। સુથારનું શું હોય? તો રંધો। મોચીનું શું હોય? તો કે સોય દોરો। દરજીની તો શું હોય? કાતર। અને કડિયાનો શું હોય? તો આપણે કડિયાની આપણે શું લઈ શકીએ છીએ? કડિયાની અંદર આપણે લ્યાલું પણ લઈ શકીએ છીએ, લ્યાલાનો સમાવેશ થાય છે। તો આ રીતે આપણે વ્યવસાયકારો જે છે, સેવા કે વ્યવસાયકારો કંઈક ને કંઈક રીતે આપણને ઉપયોગી છે। હવે એના આપણે શું જોયા? કેટલાક એના વાજારો જોયા, એની કારીગરી વિશે જોયું। હવે આપણને ખબર છે કે કુંભાર માટીના વાસણો બનાવે છે, લુહાર લોખંડના વાજારો બનાવે છે, સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે છે, મોચી આપણા પગરખાને સીવીને આપે છે,
दर्जी जे छे आपणा कपडा सीने अने कड़ियो आपणा मकान नुं चणतर करे छे। तो आवी रीते आपणे सेवा व्यक्ति व्यवसायकारोनी अंदर सभ्यपदनी ऊपर समजूती आपेली छे। हवे एनी अंदर आपणे जे टॉपिक आजनो जे छे ए जोईए। એટલે પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં લખો। એ તમારે સભ્યપદનીની અંદર આપેલો છે। હવે એ સભ્યપદનીની આધારે કેટલા પ્રશ્નોની આપણે શું કરીએ, પ્રશ્ન ચર્ચા કરીએ। તો પહેલું, કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? ઘડો લેવા માટે પાછળનું કારણ શું હતું? તેનો જવાબ જોઈએ કે કાગડાએ કોઠીમાંને જોયું। કોઠી એટલે ફળ। કોઠીમાંને જોયું તેને તે ખાવાનું મન થયું, એના મનમાં પાણી છૂટી ગયું, ખોરાક તરીકે એનો ઉપયોગ કર્યો। કાગડાએ કોઠીમાંને ચાંચ વડે ખાવા ગયો। જેવો જાય છે ત્યાં કોઠીમાંએ કહ્યું કે પછી અલ્પવિરામ છે, અવતરણ ચિહ્ન કરે છે, બાપુ આવી ગંદી ચાંચ વડે મને ન ખવાય, કે તમારી ચાંચ કેવી છે, બહુ જ ગંદી છે, એ ચાંચ વડે હું તમને મારો ખોરાક તરીકે ઉપયોગ કરવા દઈશ નહીં। કે આખી પાણી લઈ ચાંચ ધોઈ આવે તમારી, આપણે બાળકો રમવા ક્યાં નહીં કરે, ધપક ધોઈ ફરી ઘરમાં બેસ્યો હોય। કાગડો ચાંચ ધોવા કુવા પાસે ગયો અને પાણી માંગ્યું। શું કરે છે? પાણી માંગે છે કે કુવાભાઈ બોલો મને પાણી આપો। કુવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવો, કે તારે પાણી ભરવું હોય તો કુંભારને ત્યાં જવું પડશે અને એમાંથી માટીનો જે ઘડો બનાવે છે ઘડો લઈને આવવો પડશે, અને પાણી સીચી રહે, સીચી રહે એટલે કે ભરી રહે કે આ કારણથી કાગડાને ઘડો જોઈતો હતો, એટલે કે ઘડો લેવા પાછળનું કારણ એનું મુખ્ય એ હતું। બીજો પ્રશ્ન છે, કાગડાને ઘડો બનાવવા કોણે કોને મદદ કરી? તો આપણને ખબર છે કે આપણે ભણ તો શાળામાં આવીએ છીએ, તો શાળામાં આપણે ભણવા માટે બધા શિક્ષકો આપણને મદદ કરે છે, પણ કયા કયા વિષય શિક્ષકો? તો વિષય શિક્ષકના આપણે નામ લખીએ તો કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા માટે પહેલું કોણ આવે છે? કુંભાર, ટીંબો, મરઘડું, કૂતરો, ગાય, ખડ, ખડ પણ ઘાસ ગાય ખાય છે તો દૂધ આપે છે ને, પછી સિંહ, લુહાર અને દાતરડું। એટલે વની અંદર આપણે જુઓ વ્યક્તિ પણ છે અને વસ્તુઓ પણ છે, તો વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી હતી। એટલે ફક્ત વ્યક્તિના કામની અંદર નથી પણ વસ્તુ પણ એની અંદર છે, કઈ કઈ વસ્તુ આવે છે, જો ખડ આવે છે, સીમા આવે છે અને દાતરડું, એ એની સાથે સંકળાયેલા જોવા મળે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પહેલા ઘડા નહોતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા? એટલે આપણે શું કહેતા કે આપણે દાદા જો ઘરમાં હોય ને ગરડા લોકો, તો કે તમારા વખતમાં તો લાઇટો નથી, અમે આવી રીતે જીવન જીવતા હતા, દીવો કરીને કરતા, તો આવી રીતે બરાબર પોતાના શું કરતા, વિચારો પ્રગટ કરતા કે આગળની પેઢીમાં આગળના વર્ષોમાં પોતે જીવન કેવી રીતે ગુજરાવી અને વાત કરતા, તો આની અંદર શું કે પહેલાના વખતમાં ઘરડા હતા ત્યારે પાણી ભરવા, પાણી તો પીતા જ હશે ને, કે પાણી અમૂલ્ય છે, પાણી વગર આપણું જીવન શક્ય છે નહીં, તો ત્યાં પહેલાં ઘરડા નહોતા ત્યારે પાણી ભરવા આદિમાનવ, આદિમાનવ એટલે કે આપણા પૂર્વજો જળના મોટા પાન, મોટા મોટા પાનને શું કરે, સરેટડી વડે વધે અને શું કરે, એનું પાષણ જેવું બનાવે, સૂકા નાળિયેરની કાચલી, એટલે સૂકું આપણે નાળિયેર શ્રીફળ વધેલી છે એની જે કાચલી નીકળે છે, અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક, ચામડામાંથી પાણી ભરવાનું શું બનાવે, મશક વગેરેનો ઉપયોગ કરી ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે। તો આ રીતે પહેલાના વખતમાં ઘડો નહોતો ત્યારે એનો ઉપયોગ લોકો આવી રીતે કરતા હતા। હવે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીશું। ત્યારબાદ આગળ પ્રશ્ન કે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ ગયા, તો ગાયબ થઈ ગયા એટલે કે રહે જ નહીં, તો વિચારવાનો આપણી વિચારશક્તિ કલ્પના શક્તિના પ્રમાણે એનો જવાબ લખી શકાય। આપણા ઘરમાં હોય કે આપણા ઘરમાં બધા જ માણસો ઘરની બહાર જતા રહે અને આપણે એકલા હોઈએ તો શું પરિસ્થિતિ થાય? તો આપણે પહેલાં મનમાં એવું થાય કે સરસ મજાનું કે ખાવા બરાબર છૂટથી રમવાનું મળે, ટીવી જોવાનું મળે, ધમણ મસ્તી કરવાનું મળે, આવું બધું આપણે વિચારીએ, તો વણી તરફ આપણે છે કે દુનિયામાંથી બધા જ ઘડા જતા રહે તો શું થાય? હવે દુનિયાની અંદર તો આપણે બધા સજીવો રહીએ છીએ, તો હવે સજીવને કઈ કઈ તકલીફ પડે એના આધારે આપણે શું લખવાનું છે એનો જવાબ લખવાનો છે। તો પહેલો પોઈન્ટ એની અંદર જોઈએ, જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય, તો ગાયબ એટલે કે અદ્રશ્ય થઈ જાય, રહે જ નહીં એવા, તો ભારે મુસીબત ઊભી થાય, ભારે મુસીબત એટલે કે મુશ્કેલી ઊભી થાય, એટલે તકલીફો જ પડે, શું થાય આપણને તકલીફ પડે, કે બધાને ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે પહેલું, બરાબર, એટલે કે પાણી ભર માટીના વાસણમાં ભરતા હોય તો માટીનું વાસણ જ થાય, પાણી શામાં ભરવાનું, તો કોઈ કે ડોલ કે એમાં ભરી સ્ટીલના વાસણ, પણ સ્ટીલના વાસણમાં શું થાય, ઉનાળાની ઋતુમાં ગરમ થઈ જાય, તો ગરમ પાણી થોડા પીવાના આપણે, એટલે કે પહેલું આપણને શું થાય મુશ્કેલી, બધાને ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે, પછી બીજું કારણ શું છે, ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું
પડે એટલે કે આપણે જે શાકભાજી રસોઈ બનાવીએ છે એ સીધું નળ દ્વારા જે ધોવું પડે છે એ ધોવું પડે એટલે માટલાની અંદર ભરેલું છે એની અંદરથી શાકભાજી કે ધોઈ શકાતું નથી એટલે બીજું કારણ એ થઈ શકે છે અને પાણીની જરૂર પડે તો ચકલેથી પાણી સીધું પીવું પડે છે બરાબર આપણે બહાર ફરવા ગયા પાણીની પરબ આવતી હોય ગ્લાસના અંદર કેવું ખોખા વડે પાણી પીએ છીએ એ પરિસ્થિતિ આપણી ઊભી થાય પાણી ડોલ કેરબા કેરબા એટલે કે પ્લાસ્ટિકનો જે પેલો ડ્રમ આવે છે ને આપણે એ કેરબા કે તપેલીમાં ભરવું પડે એટલે કે જુદા જુદા ધાતુના હોય તાંબાના હોય કાંસાના હોય સ્ટીલના હોય એ વાસણમાં પણ તમારે શું કરવું પ્લાસ્ટિકની અંદર પણ પાણી ભરવું પડે ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે આપણને ખબર છે કે ઉનાળામાં લોકો માટીના વાસણનો જ ઉપયોગ કરે અને એની મદદથી શું કરે છે કે પાણી માટીના વાસણમાં ભરે કે ઠંડુ આપણે તો શિયાળા જુઓ કે ફ્રીજના પાણીની જરૂર પડતી નથી સીધું જ આપણે શું કહી શકીએ છીએ કે માટલાના પાણીનો ઉપયોગ કરે છે કે ઠંડુ જ હોય છે એટલે કે ઉનાળાના ઠંડા પાણી લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે અમૂલ્ય એટલે કે કિંમતી ત્યારે લોકો આપણા ઘરમાં જો કોઈ માણસ હયાત હોય ને ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ જેવો માણસ કુદરતી રીતે એનું મૃત્યુ પામે છે તો લોકો એના વખાણ કરે છે એને યાદ કરે છે પણ જ્યારે આપણી જોડે હોય છે ત્યારે એને કોઈ યાદ કરતું ફરી મરી ગયા પછી કે એ તો બહુ સારો માણસ હતો મને આવી મદદ કરતો હતો પણ જીવતા હોય ત્યાં સુધી કોઈ કરે છે ના તો એની અંદર એમ થાય કે આપણને ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે એટલે આપણે માટીની કિંમત નથી પણ માટીમાંથી બનાવેલી વસ્તુ જે હોય છે એ આપણા જીવન માટે કેટલી ઉપયોગી છે એ આપણે એની અંદરથી ખાસ શીખવાની જરૂર છે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિક શીખ્યા છે પ્રશ્નોના જવાબ ટૂંકમાં ઉત્તર આપો એ તમારે સ્વાધ્યાય પોથી પાન નંબર 19 ની અંદર અહીં પ્રશ્ન 6 છે કે પહેલો છે કે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો ફરી બીજો કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી પહેલા ઘડા નતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા દુનિયામાંથી ઘડા ગાયબ થઈ જતો એટલે 20 નંબરનું પાન નંબર એટલે ટોટલ કેટલા પ્રશ્નો મેં તમને ચલાવ્યા ત્યારે 4 પ્રશ્નો ચલાવ્યા એટલે આ 4 પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો દ્વારા જોવાના છે એને સમજવાના છે અને આ 4-4 પ્રશ્નો સ્વાધ્યાય પોથીની અંદર પણ લખવાના રહેશે અને નોટબુકમાં પણ લખવાના રહેશે એટલે કે આજનો જે વિડીયો દ્વારા તમે જે શીખ્યા પ્રશ્નો જવાબ એ નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં બંનેમાં તમારે હોમવર્ક તરીકે લખવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી જય હિન્દ જય ભારત અસ્તુ